હવે અમારા મા બાપની પસંદગી વાળાને વોટ આપ્યો, કીધું ઘરે કે આ ભાઈને વોટ આપજો, એટલે ભાઈને વોટ આપીને આવ્યા. નેતા ઈમાનદાર હોવો જોઈએ, બેમાન નહીં. વોટ આપવો જરૂરી છે, પણ તું જ લેવા વાળા બેશરમ છે. વોટ આપવો એ ફંડામેન્ટલ રાઇટ્સ છે બધા માટે, તો વોટ આપવું બધા માટે જરૂરી છે. વોટ જેટલો માણસને ઓક્સિજન છે જરૂરી છે, એટલો જ વોટ આપણા સરકાર માટે, આપણી આવતી 5 વર્ષને માટે કિંમતી છે. વોટ એટલા મહાદાન કહેવાય, કે જેટલો મારો જીવ કિંમતી છે ને એટલો વોટ અમને કિંમતી છે. ઓલ રાઈટ મિત્રો, સલામ, નમસ્તે, કેમ છો તમે બધા? મજામાં જ હો છો અને હું ફરીથી આવી ગયો છું, તમારો હોસ્ટ અને દોસ્ત નિકુલ. તો ચૂંટણી પૂરી થઈ ગઈ છે, હે ને? આની જ રાહ જોતા હતા ને. ચૂંટણી પૂરી થઈ ગઈ છે, હવે વાત છે રિઝલ્ટની. રિઝલ્ટ 8 તારીખે આવી રહ્યું છે, પણ હજુ જસ્ટ વોટિંગ પૂરું થયું છે, તો વોટિંગની થોડીક વાત કરી લઈએ. વોટિંગ બહુ ઓછું થયું છે. 2017ની સરખામણીએ 10% વોટિંગ ઓછું થયું છે. પહેલા તબક્કામાં ફક્ત 63% અને બીજા તબક્કામાં તો પબ્લિક પાણીમાં જ બેસી ગઈ છે અને ફક્ત 59% જેટલું જ વોટિંગ થયું છે. હવે મતદાનનું તો જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે, પણ જ્યાં સુધી આ રિઝલ્ટ નહીં આવે ને ત્યાં સુધી આ નેતાઓને ઊંઘ નથી આવવાની 100%. પણ જે લોકોએ પોતાની જવાબદારી સમજીને વોટ કર્યું છે તેમને પોતાના મનગમતા નેતા મળશે, અને જો નેતા મળશે તો એ નેતા તે લોકોના કામ કરશે. શું થશે અને શું નહીં થાય એ તો સમય જ બતાવશે. પણ આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે જેમણે વોટ કર્યા એ લોકો વોટિંગ કરવા બાબતે શું કહી રહ્યા છે, જેમણે વોટ કર્યું છે તેમને શું નફો થવાનું, અને જેમણે વોટ નથી કર્યું એમને શું નુકસાન થવાનું. ચાલો જોઈએ. અમારું સારું ઈચ્છવા માટે થઈને વોટિંગ કરીએ, એ માણસ અમારું કામ કરે એના માટે થઈને અમે વોટિંગ કરીએ છીએ, બરોબર? અને વત્તા કે અમને સુવિધા આપે એના માટે અમે વોટિંગ કરીએ છીએ, બરોબર? વોટિંગ કરવું જરૂરી છે ભારત માટે, અને બધા માટે વોટિંગ કરવું જરૂરી છે, બરોબર? કે આપણને સહાય આપે, આપણી મદદ કરે ને આપણે એમની મદદ કરીએ એના માટે વોટિંગ કરીએ છીએ. વોટ તમારા માટે કેટલો કિંમતી છે? વોટ અમારા માટે એટલો કિંમતી છે કે જેટલો મારો જીવ કિંમતી છે ને એટલો વોટ અમને કિંમતી છે, બરોબર? તમે તમારા નેતામાં કયા ગુણ જોવો છો? નેતામાં અમે એ ગુણ જોઈએ કે અમારી મોંઘવારી છે એને ઓછી કરે, અમને જેમ બને એમને સસ્તામાં ફાયદો થયો છે, અમે ગરીબ માણસો છે એમને સહાય આપે એના માટે અમે કરીએ છીએ. તમે એક દિવસના જો મુખ્યમંત્રી બનો તો જનતાનું કયું કામ કરો? જનતાની પહેલાં તો હું ગરીબી દૂર કરું, બરોબર? પછી મોંઘવારી ઓછી કરું, બરોબર? અને એમને જેટલી જોઈએ એટલી અમને સુવિધા આપું, બરોબર? બરોબર સમજ્યા કે નહીં? વોટ આપવો એટલા માટે જરૂરી છે કે આપણા ભારતના નાગરિક છે, બરાબર? તો સંવિધાને આપેલો આપણને એક અધિકાર છે આપણો નેતાને ચૂનવાનો, બરાબર? આપણા વોટથી આપણે પસંદ કરીએ છીએ કેવો વ્યક્તિ આપણી પર રાજ કરશે, એના માટે વોટ જરૂરી છે. વોટ એટલા માટે કિંમતી છે કે મને ગર્વની બાબત છે કે હું મારો નેતા જાતે પસંદ કરું છું, બરાબર? એટલા માટે મારા માટે કિંમતી છે કે આ દેશના ઘડતરની અંદર એક યોગદાન આપું છું એક વોટના દ્વારા, એટલા માટે વોટ મારા માટે જરૂરી છે. ખાસ પહેલું એજ્યુકેશન ફ્રી કરી નાખું અને આરોગ્ય ફ્રી કરી નાખું, આ બે પહેલાં કામ કરું. કારણ કે એજ્યુકેશન ફ્રી હશે, બાળકો વધારેમાં વધારે ભણશે, એક ગરીબનો દીકરો બી ડૉક્ટર એન્જિનિયર બનશે ને તો એનાથી સમાજની અંદર ક્રાઇમ રેટ ઘટશે, બરાબર? અને ક્રાઇમ રેટ ઘટશે એટલે સમાજ આપોઆપ જ તરક્કી કરશે, કહેવાનો મતલબ. એટલે એજ્યુકેશન ફ્રી જરૂરી હોવું જોઈએ, બીજું બધું હોય કે ના હોય, બરાબર? પાછો કહું છું, બરાબર સમજ્યા કે નહીં? વોટ આપવા કેમ જાવ? વોટ તો શું કરીએ ભાઈ, ભારતના નાગરિક તરીકે આપવું જ પડશે તમારે, અને એ પણ જરૂરી છે. ભારતના આપણે નાગરિક છીએ, એક એક કરોડ છે 1,00,000 રૂપિયાની કિંમતનો આપણે ભારતના નાગરિક, એ હક બને છે આપણો. વોટ આપવો જરૂરી છે, પણ તું જ લેવાવાળા બેશરમ છે કે જેથી કરી આ પબ્લિકનું કંઈ વિચારતા નથી. ભારતના નાગરિકના વોટ લેવા તૈયાર થાય છે, પણ નાગરિકનું કંઈ વિચારતા નથી. વોટની કિંમત કેટલી હોઈ શકે? વોટની કિંમત તો ગણીએ તો ભાઈ પૈસો, ને ગણીએ તો 1,00,000 રૂપિયાની કિંમત એની ગણાય છે. 1 વોટથી હારે તો એને 1,00,000,000 રૂપિયાનું નુકસાન થાય છે. પણ અત્યારે ભાઈ આપણે કોઈનું નામ તો જો કે દઈએ તો બેશરમ છે. આપણે એના જેવા બેશરમ નથી, લેવાવાળા ને દેવાવાળા કે બેશરમવાળા જેવા આપણે નથી, કોઈનું નામ તો દેવું નથી. તમે તમારા નેતામાં કયા ગુણ જોવો છો ભાઈ? નેતા કેવો હોવો જોઈએ? નેતા એવો હોવો જોઈએ કે જે પબ્લિકની વચ્ચે આવી, ઓરથી ચૂંટાઈ ગયો, ઓરથી ચૂંટાઈ ગયો, ઓરથી આવી ગયો, નેતા બની ગયો, પણ એને પબ્લિકનું અને ભારતના નાગરિક તરીકે આવ્યો હોય તો એ નાગરિકનું એને રક્ષણ કરવું પડે, અને એને શું જરૂરત છે એ એને વિચારવું પડે. જો તમે એક દિવસના સીએમ બનો, બરાબર, ગુજરાતના સીએમ બનો તો તમે લોકો માટે કયું પહેલું કામ કરો?
ભારત એટલે કે પબ્લિકને શું જરૂર છે, એને પબ્લિક શું માગશે, એની એની માગ હોય અને એની શું જરૂર છે, એ જીવન જરૂરિયાત કે છે કે ઘરની છે કે એના બાળકોને ભણાવવાની છે, એમાં મદદરૂપ થવું અને એનું કાર્ય સિદ્ધ કરવું એ જરૂરી છે. દાદી કેટલું સરસ બોલે યાર, બનાવો એમને સીએમ. વોટ આપવો કેમ જરૂરી છે? વોટ આપવો એ માટે જરૂરી છે કે વોટ તો કિંમતી છે. જે રીતે મા બેટી હોય ને એ રીતે આપણી દીકરી જેવો વોટ છે. આપણે દીકરીને કેમ વોરાઈએ છીએ એ રીતનો આપણો વોટ છે. નેતા ઈમાનદાર હોવો જોઈએ, બેમાન નહીં. બેમાન નેતા હોય તો દેશનો સત્યાનાશ થઈ જાય, અને ઈમાનદાર હોય તો દેશનો વિકાસ થાય. એક દેશના સીએમ બનીએ તો પહેલાં તો ભ્રષ્ટાચાર મુક્ત કરી દઈએ. ભ્રષ્ટાચાર ને કરપ્શન બે વસ્તુ મહત્વની છે. આ બે વસ્તુ ખતમ થઈ જાય તો રોજગારી તો ઓટોમેટિક નીતક ઉભો થાય. દિગ્વિજય પરમાર. કેટલી વાર વોટ આપ્યા? હજુ પહેલી વખત. પહેલી વાર વોટ આપવો કેમ જરૂરી છે? સરકાર હારી છે એના માટે. જો એક દિવસના તમે સીએમ બનો તો કયું કામ કરો પહેલું? પહેલાં તો મારી 40 સુધારે. 40માં બહુ સમસ્યા છે. હા, દેખાઈ જાવ અહીંયાથી બહારથી. જેને વોટ આપ્યો છે એની અંદર શું જોયું? અમે અમારા મા બાપની પસંદગી વાળાને વોટ આપ્યો. કીધું ઘરે કે આ ભાઈને વોટ આપજો, એટલે ભાઈને વોટ આપીને આવ્યા. વોટ આપવામાં તારા મા બાપનું જેટલું સાંભળ્યું છે ને એવું આખી જિંદગી તારા મા બાપનું સાંભળજે ભઈલા. વોટ આપવો એ ફંડામેન્ટલ રાઇટ્સ છે બધા માટે, તો વોટ આપવું બધા માટે જરૂરી છે. કેમ કે જે ચૂંટણી આવે છે એ બધા માટે કામ કરવા હોવા જરૂરી છે. અમે અમારા નેતામાં એમ ગુણ જોયા છે કે એમને કામ કઈ રીતનું કરે છે, જનતાને કઈ રીતે ટ્રીટ કરે છે એ બધું. સીએમ બન્યું તો પહેલાં તો મોંઘવારી ઓછી કરી દેવાય. વોટ આપવા જરૂરી છે કેમ કે આ એક લોકશાહીનો અવસર છે, અને આ જ વોટથી આપણા આવતા 5 વર્ષની જે ગુજરાતનું ભાવિ ભવિષ્ય, ગુજરાતનો વિકાસ, ગુજરાત કેવી રીતે આગળ વધશે આખા દેશમાં, ભારતમાં, વિશ્વમાં, એના માટે આપણે આ સરકાર નિમી શકીએ આપણા એક વોટથી, એ માટે વોટ આપવા જરૂરી છે. તમે તમારા નેતામાં કયા ગુણ જોવો છો? એક તો નેતા ભ્રષ્ટાચારી ના હોવો જોઈએ, નિપક્ષપણે કોઈપણ જાતિવાદ, કોઈપણ જાતવાદ પ્રત્યે ભેદભાવ ના રાખતો હોવો જોઈએ, એ પ્રમાણે એનું કામ હોવું જોઈએ. જો તમે એક દિવસના સીએમ બનો તો જનતાનું સૌથી પહેલું કામ કયું કરો? જનતાનું સૌથી પહેલું કામ તો રોડ રસ્તા છે, બરાબર. પછી આ જે સિનિયર સિટીઝન છે એમના માટે જે અમુક રોડ રસ્તા ઉપર જે વ્યવસ્થા નથી હોતી, પછી અમુક અમુક જગ્યાએ જે ભ્રષ્ટાચાર થતો હોય છે એ જગ્યાએ આપણે થોડુંક એના વિશે પગલાં લેશું એમ આપણે સીએમ બન્યા તો. મારા માટે તો એવી જ સરકાર આવી જોઈએ જે સૌ પ્રથમ જે કરપ્શન ચાલી રહ્યું છે, જે બધું જલ્દી કામ નથી થતા, અમુક જે ગરીબ લોકો છે એ લોકોના મુદ્દા જ સોલ્વ નથી થતા, એ જે સોલ્વ કરી શકે આ કરપ્શન તરત ને તરત બંધ કરી શકે. અમુક જગ્યાએ જે પૈસા લઈને કામ ચાલે છે, જે પૈસાથી ડાયરેક્ટ કામ ચાલે છે, એ બંધ થવું જોઈએ. એટલે એ રીતની સરકાર આવી જોઈએ. એક દિવસનો સીએમ બનું તો સૌ પ્રથમ તો હું જે આ કરપ્શન ચાલી રહ્યું છે, જે જાતિનો ભેદભાવ છે, જે કરપ્શન છે, સૌ પ્રથમ તો એ જ બંધ કરાવું, જેથી દરેક નાગરિકને એમનું પૂરતો હક મળી રહે, પૂરતામાં પૂરતો હક મળી રહે, એમને તમામ સુવિધાઓ મળે. સૌ પ્રથમ તો એમની વાત સાંભળું કે જેથી અમને પોતાને ખ્યાલ આવે, જેથી મને ખ્યાલ આવે કે તે એ લોકોમાં શું ચાલી રહ્યું છે. ભાઈ આ નેતા બનવાનો ગજબ બનવાનો. જે લોકો વોટ નહીં આપતા એમને શું કહેવામાં આવે? વોટ નહીં આપતા તો એમને જે સહાય નહીં મળતી હોય એમને તકલીફ પડશે. આજને તો કાલે વોટ આપવો પડશે. કાલે કાંઈ સરકારી કામકાજનું હોય, કોઈ રેશન કાર્ડમાં હોય, તમારું આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ રદ થઈ ગયું હોય તો તમારા દોડધામ ધક્કા ખાવા પડશે. આ તમે વોટ કરશો તમારું ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ એ બધું ચાલુ રહેશે. જે લોકો વોટ નહીં આપતા એમને શું કહેવામાં આવે? વોટ નહીં આપતા તો એમને જે સહાય નહીં મળતી હોય એમને તકલીફ પડશે. આજને તો કાલે વોટ આપવો પડશે. કાલે કાંઈ સરકારી કામકાજનું હોય, કોઈ રેશન કાર્ડમાં હોય, તમારું આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ રદ થઈ ગયું હોય તો તમારા દોડધામ ધક્કા ખાવા પડશે. આ તમે વોટ કરશો તમારું ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ એ બધું ચાલુ રહેશે. અત્યારે આપણું જીવન કાગળ ઉપર થઈ ગયું છે, માણસની વેલ્યુ રહી એટલી કાગળની વેલ્યુ છે. તો તમે એક દિવસના નેતા બનો, એક દિવસના સીએમ બનો તો જનતાનું પહેલું કયું કામ કરો? જનતાનું પહેલું એની તકલીફ શું છે? આ મોંઘવારી છે, મોંઘવારીને કંટ્રોલમાં લાવી. આપણે અત્યારે પહેલાં એક ઘરમાં ઘરમાં 5 જણા રહેતા હતા અને 5 કમાતા હતા, એક કમાતા હતા 5 ખાતા હતા, અને અત્યારે 5 કમાય છે અને કોઈ પૂરું થતું નહીં, બચત થતી નહીં. અત્યારે મોંઘવારી એટલી છે બાપા, મોંઘવારીની તો વાત જ ના પૂછો. પણ જો હું સીએમ બનું ને તો પેટ્રોલ સસ્તું કરી દઉં અને આખી દુનિયા ફરું. તમે એક દિવસના સીએમ બનો તો શું કરો જરા કમેન્ટ કરીને કહેજો. અને હા, વિડીયો ગમ્યો છે તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.
बाकी चैनल ने सब्सक्राइब करवानुं भूलवानुं थोड़ू होय है ने, चैनल ने सब्सक्राइब करी देजो अने मळी आवता वीडियो में, त्यां सुधी राह जोईए रिजल्ट नी।